ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળના જાણીતા ફીસ ઉદ્યોગપતિ તેમજ ખારવા સમાજના અગ્રણી એવા જગદીશભાઈ વેલજીભાઈ પોપટીને ભારત સરકારની સંસ્થા મરીન પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે MPEDA ના વાઇસ ચેરમેન પદે નિમણૂક થતા સમગ્ર ગુજરાત તેમજ ગીર સોમનાથ જિલ્લાનું તેમજ ખારવા સમાજનું ગૌરવ વધારેલ છે. ત્યારે આજરોજ વેરાવળની વિવિધ સામાજિક શૈક્ષણિક વ્યવસાયિક સંસ્થાઓ દ્વારા આજરોજ જગદીશભાઈ ફોફંડીનો એક સન્માન સમારોહનો ભવ્ય કાર્યક્રમ વેરાવળ નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સમારોહના મુખ્ય અધ્યક્ષ તરીકે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર HK વઢવાણિયા સાહેબ, મુખ્ય મહેમાન તરીકે જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પ્રભારી કુલપતિ ડોક્ટર લલિતકુમાર પટેલ તેમજ વેરાવળ નગરપાલિકાના પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, પૂર્વ રાજ્યમંત્રી અને પૂર્વ કેબિનેટ મંત્રી જસાભાઈ બારડ, તાલાળાના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, ગીર સોમનાથ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ માનસિંહભાઈ પરમાર તેમજ બોડી સંખ્યામાં સામાજિક શૈક્ષણિક તેમજ વ્યવસાયિક સંસ્થાઓના પ્રતિનિધિઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભારત વિકાસ પરિષદ સંચાલિત કોમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં વિવિધ સમાજના હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ પ્રમુખો આગેવાનો સહિત બોડી સંખ્યામાં સર્વ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ચોક્કસ કહી શકાય કે જગદીશભાઈ પોપંડી જેઓ સી ફૂડ એક્સપોર્ટ એસોસિએશનના નેશનલ પ્રેસિડેન્ટ તરીકે પણ સેવા આપી રહ્યા છે તેમજ ગુજરાત રિજનલના પણ તેઓ પ્રમુખ રહી ચૂક્યા છે. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ તેઓએ સેવા આપી છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે સામાજિક રાજકીય ઉદ્યોગ તેમજ દરેક પ્રકારની જવાબદારીઓ તેઓ નિભાવી ચૂક્યા છે. ત્યારે આજરોજ તેઓની ભારત સરકાર દ્વારા નોંધ લેવામાં આવી છે અને ભારત સરકારની સંસ્થા મરીન પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે MPDAના વાઇસ ચેરમેન પદે તેઓની નિમણૂક કરવામાં આવતા સમગ્ર ગીર સોમનાથ જિલ્લાનું તેઓએ ગૌરવ વધાર્યું છે. ત્યારે આજે સૌ પ્રથમ જ વેરાવળ સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા તેઓને જ્ઞાતિ રત્નનો એક એવોર્ડ પણ એનાયત કરી દેવામાં આવ્યો હતો. ત્યારે આજરોજ જગદીશભાઈ ફોફંડીએ પણ તમામનો ઋણ સ્વીકાર કર્યો હતો અને આ રીતે જે વેરાવળવાસીઓ અને સામાજિક શૈક્ષણિક વ્યવસાયિક સંસ્થાઓ દ્વારા તેઓને સન્માનિત કરવામાં આવે છે તે આ તકે તેઓએ પણ સૌનો આભાર માન્યો હતો. આ તકે બોડી સંખ્યામાં પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોની પણ ખાસ ઉપસ્થિતિ જોવા મળી. તેમના ધર્મપત્ની ગીતાબેન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલે સાહેબ, હવે ભાઈઓ અને બહેનો, જગદીશભાઈ વિશે ઘણી બધી બાબતો અહીં વાત થઈ, આપ સર્વે એનાથી સુપરિચિત છો, પરંતુ એક બાબત મેં માર્ક કરી કે જગદીશભાઈ વચ્ચે માટે બધાને ખૂબ પ્રેમ છે, ખૂબ અહોભાવ છે અને સ્વયંભૂ રીતે અહીં આટલી બધી સંસ્થાના મિત્રો જોડાયા છે, સાથે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો પણ મોટી સંખ્યામાં હાજર છે, ત્યારે જગદીશભાઈનું પોતાનું અચીવમેન્ટ એ બતાવે છે, આપના બધા સાથેનું ટ્યુનિંગ પણ એ બતાવે છે. જગદીશભાઈ વર્ષોથી ફિશ સેક્ટર સાથે જોડાયેલા છે, મરીન ફૂડ એસોસિએશન સાથે જોડાયેલા છે અને નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ આ વિસ્તારની એમને સેવા કરી છે. ત્યારે આ વિસ્તારથી સુપરિચિત એવા જગદીશભાઈ જ્યારે ભારત સરકાર દ્વારા